बिल्कुल आज अंतिम दिवस है विधानसभा चूंटणी बीजा तब्का मतदान है तमाम जगह पर प्रचार अभियान चाली रू है आप गांधीनगर दक्षिण बैठक जेना सब कोई नजर है दक्षिण बैठक उम्मीदवार है भाजपा बात करीश अल्पेश भाई तमें प्रचार में जाइने आया दाता सभा संबोधी केवो माहौल लागी रह्यो छे अने गांधीनगर दक्षिण बैठक की बात करिए केटलो विश्वास है दक्षिण बैठक लेने एक तो कहूँ गुजरात की जनता गुजरात में एक प्रकार एक तरफी माहौल है तमाम जगह केसरियो लहराई रह्यो छे जे रीते नरेन्द्र भाई गुजरात एक एक खूणा में गया है जे रीते अमित भाई गया है जे रीते भूपेन्द्र पटेल साहेब ने सी आर पाटिल साहेब गया है एटले गुजरात की जनताए मन बनायेलू है गुजरात की जनता ने भारतीय जनता पार्टी पर संपूर्ण भरोसा है कारण के भारतीय जनता पार्टी ये राष्ट्रवाद की राजनीति करे ये जातिवाद की राजनीति नहीं करती भारतीय जनता पार्टी ए विकास की राजनीति करे डरावा राजनीति नहीं करती जे रीते कांग्रेस जातिवाद की ललचावा राजनीति करे ये सामेनी विपरीत नरेन्द्र भाई नेतृत्व में जे रीते देश आगे बढ़ी रो जे रीते गुजरात ने आगे बढ़ाया गुजरात गुजराती भारतीय जनता पार्टी ने आशीर्वाद आप्या एना माटे काम करी रहा है। अल्पेश भाई दक्षिण बैठक लईने पण विवादो चाली रहा था कहवाई रह्यु छे के अल्पेश भाई ने बैठक फसायेली छे केटलो विश्वास छे जीतनो अने सामे कांग्रेस सामे मुकाबलो कई रीते जोई रह्या छो कांग्रेस नी सामे आरोप पण लागी रह्या छे दारू पकड़वानी वात आई रही छे तमे तमारा जे ठाकोर सेना जे युवानो छे ए पण कही रह्या छे के दारू पकड़ावा गांधीनगरनी अंदर कया प्रकारना आरोप ने राजनीति थई रही छे कोई कही रह्यु छे पोलीसे पकड्यो छे एटले पोलीसनी वात करो पोलीसे दारू पकड्यो छे कांग्रेस पार्टीना उम्मीदवारना भत्रीजाना घरमांथी 500 થી વધારે પેટી પકડી છે અને એવું કહેવાય છે કે 2000 થી વધારે દારૂ લાયા એટલે હાર ભાડી ગયા છે એટલે મેં કહ્યું ને કે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર આ તો સ્વામિના બાપાનો વિસ્તાર સ્વામિના ભગવાનમાં માનનારો અહીંયા વર્ગ એક બાજુ અમે વેશન મુક્તિની વાત કરીએ અને પેલી બાજુ પેલા દારૂ વેચીને જીતવાના સપના જોતા એટલે કોંગ્રેસીઓની આ સ્ટાઇલ જ છે લોકોને ડરાવો લલચાવો અને ભ્રમિત કરો અફવાઓ ફેલાવો આ ગુજરાત છે ને આ ગુજરાત આપણું ગુજરાત છે ને આવા લોકોને ક્યારેય ના સહન કરે આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને આ દારૂ વેચીને શું સાબિત કરવા માગે છે એટલે આ ગુજરાતના યુવાધનને અવડી રવાડે ચડાવવા માગે છે જે રીતે એમની નકારાત્મક રાજનીતિ છે ગુજરાત હવે કોમી દાવાનળમાં નથી જવા માગતું કર્ફ્યુ નથી જોવા માગતું એ દંગલો નથી જોવા માગતું ખેડૂતોની દશા ખરાબ નથી જોવા માગતું ભારતીય જનતા પાર્ટીને આવ્યા પછી ગુજરાત એ ગુજરાત સમૃદ્ધ બન્યું છે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યા છે કોમી તોફાનો દાવાનળો લોકો ભૂલી ગયા છે રાષ્ટ્રવાદની રાજનીતિ વિકાસની રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અલ્પેશભાઈ તમારી બેઠક માટે ખુદ પ્રધાનમંત્રીનો રોડ શો પણ તમારી વિસ્તારમાં હતો ગાંધીનગર દક્ષિણમાં પ્રધાનમંત્રીએ રોડ શો કર્યો ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ સભા કરી જીતનો વિશ્વાસ છે તો બંને મોટા દિગ્ગજ નેતાઓ અલ્પેશ ઠાકોર જીતાડવા માટે અહીં આવ્યા હતા પણ મોદી સાહેબ ને અમિતભાઈ આખા ગુજરાતમાં ગયા છે તમે મારા ત્યાં આવ્યા છો તો પ્રેમ છે હું આભાર માનું છું તમને કહું આખા અમદાવાદમાં રોડ શો થયો તો છેલ્લે સમાપન મારા ત્યાં કર્યું સાહેબે તો એ તો મારા માટે ગૌરવની બાબત છે બીજું અમારા અમિતભાઈ શાહ સાહેબ આખા ગુજરાતમાં ગયા છે કેટલો મોટો ચંચાવાથી પ્રચાર આ બંને નેતાઓએ કર્યો છે એમાં મારા ત્યાં આવ્યા તો તમને વાંધો શું છે મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે તમને વાંધો ના હોવો જોઈએ એ મને આશીર્વાદ આપે છે અને ગુજરાતીઓ એ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ને ખૂબ પ્રેમ કરે છે અને એટલે જ એ ઈચ્છે છે કે દરેક જગ્યાએ કમળ ખીલે એ આવ્યા એનાથી 100% મને ફાયદો ને એની જનતા તો અમિતભાઈ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કરે છે અને ખોબલે ને ખોબલે મત આપશે આ વખતે લીડ એવી રહેવાની છે ભારતીય જનતા પાર્ટીની દક્ષિણમાં દક્ષિણની સાથે અમારી પાંચેય વિધાનસભાઓ ને આખા ગુજરાતમાં એવી લીડ રહેવાની છે કે તમને કલ્પના નહીં હોય એટલે તમે એવું વિશ્વાસ તમને છે લીડની વાત તમે કરી એટલે કહું છું કે વિસ્તારની અંદર વાત હતી કે અલ્પેશ ઠાકોર સામે નારાજગી છે કોઈ નારાજગી હતી ખરી કે હવે દૂર થઈ ના ના કોઈ નારાજગી નથી આ ભારતીય જનતા પાર્ટી છે ના તો મારો વિસ્તાર છે મારું વતન છે આ મારા વતનમાં હું ચૂંટણી લડતો દીકરો ઘરમાં પોતાના લડવા આવ્યો હોય રાધનપુર જ્યાં દૂર ગયો તો ત્યાં લોકોએ મને સ્વીકારી લીધો આ તો મારું ઘર છે એક એક પરિવારો સાથે મારો નાતો તમામ જાતિ ધર્મના લોકો સાથે મારો નાતો છે અહીંયા એક એક તમે પાટીદારના ઘરમાં જાઓ તમે ક્ષત્રિયના ઘરમાં જાઓ ધર્માના ઘરમાં જાઓ દલિતના ઘરમાં જાઓ કેવાલા પંચાલ પ્રજાપતિના ઘરમાં જાઓ અમારા હિન્દી ભાષીના ઘરમાં જાઓ કોઈ પણ ના ઠાકોરના ઘરમાં જાઓ એક એક ઘરે રોટલા ખાધેલા મેં અહીંયા તો ક્રિકેટ રમે આ સુગઢ મેં બહુ ક્રિકેટ રમે હું અહીં તો ભલે મર્યો છું હવે મને જ નવી લાગે છે એટલે મેં કહ્યું ને કોંગ્રેસ સારા ને કઈ હવે બધું મુદ્દા ના ચાલે એટલે હવે કે લાવો દારૂ પીવડાવો દારૂ પીને આ પ્રજાને હેરાન કરો
હું ઈચ્છું કે મારું ગુજરાત છે, આપણું ગુજરાત છે, આપણા ગુજરાતના એ તમામ જાતિ ધર્મના લોકો સુખેથી રહે. સ્વામિનારાયણ બાપાએ જે વિચારધારા આપી છે, સ્વામિનારાયણ સંપ્રદાયે જે વિચારધારા આપી છે કે વેસન મુક્તિની, એ વિચારધારા તમામ જગ્યાએ અમલમાં રહે. અંતિમ સવાલ અલ્પેશભાઈ, તમે સ્ટાર પ્રચારક છો, ભાજપના બનાસકાંઠા જિલ્લાની અંદર પાટણમાં પણ તમે સભાઓ કરી, કેવો માહોલ જોયો છે? ઉત્તર ગુજરાતમાં મતદાન છે હવે 5 તારીખે, કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોઈ રહ્યા છો? ઉત્તર ગુજરાત હંમેશા ભાજપને ટફ રહ્યું છે, આ વખતે વોટ મળશે? કારણ કે ગત વખતે અલ્પેશ ઠાકોર સામે હતા, આ વખતે જોડે છે, કેટલો ફરક પડશે? આપણે એ જ કહું કે પાટણમાં અમારી રાજુલબેન દેસાઈ જીતશે, સિદ્ધપુરમાં અમારા બળવંતસિંહ જીતશે, વાવમાં અમારો સ્વરૂપજી ઠાકોર જીતશે, ત્યાં અમારો શંકરભાઈ ચૌધરી થરાદમાં જીતશે, આ તમામ જગ્યાએ રાધનપુર ગણો કે આખું ગણેલો ઉત્તર ગુજરાત. અરે હું તમને કહું તો કેસરીયો વખતે એવો લહેરાવાનો છે, 150થી વધારે સીટો જીતવાના છે. એમાં અમારો બકાજી કલોલથી હોય, કે ભાઈ અમારા જેએસ પટેલ સાહેબ માણસાથી હોય, કે અમારા રીટાબેન ઉત્તરથી હોય, કે પછી અમારા બલરાજસિંહ દેગામથી હોય, કે દક્ષિણથી અલ્પેશ ઠાકોર હોય, તમામ જગ્યાએ કેસરીઓ ખીલવાનો છે. ને આ વખતે ગુજરાતીઓ મન એવું બનાવી લીધું છે કે કચ્છ કચાઈ ભારતીય જનતા પાર્ટીને એવી જીતાડીએ કે આ જાતિવાદની રાજનીતિ, આ ડરાવવાની લલચાવવાની રાજનીતિને કોઈ આઈડિયોલોજીની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને સાફ કરી દેવી. ધન્યવાદ અલ્પેશભાઈ, અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા અલ્પેશ ઠાકોર, જેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ફક્ત ગાંધીનગર દક્ષિણ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર કેસરીઓ લહેરાવવા જઈ રહ્યો છે અને 150થી વધુ બેઠકો સાથે ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેમેરામેન સ્ટુડિયો સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, ગાંધીનગર.